અપેક્ષા રાખું છું જો નહીં કરે તો અત્યારે બધા નાગરિકો બોલ્યા છે વિપક્ષ તરીકે અમે પણ ઉતરીશું મેદાનમાં અને કરીશું આંદોલન દર્શક મિત્રો આ શબ્દો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના કે પછી એમ કહી શકીએ કે આ સરકાર સામે જિગ્નેશ મેવાણીની છે ચીમકી જી હા ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે કાળઝાળ ગરમીમાં ઘણા સ્થળોએ પાણીની વિકટ સમસ્યા સર્જાય છે જળ એ જ જીવન છે તેમ કહેવાય છે ત્યારે એવામાં જળ વિના કેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે ને તેની પણ કલ્પના કરવી મુશ્કેલ બની જાય છે એવામાં બનાસકાંઠાના વડગામ અને પાલનપુર પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા ગયા હોવાથી ધરતીપુત્રોને સિંચાઈ માટેનું પાણી ન મળતા તેઓની હાલત કફોડી બની છે જેને લઈને પાણી માટે ખેડૂતોએ કર્યું જળ આંદોલન પાણી માટે ખેડૂતો ઉતર્યા આકરા પાણીએ જી હા દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે વડગામ અને પાલનપુરના ખેડૂતોએ અનેકવાર કર્માવત તળાવ ભરવાની કરી હતી સરકાર સમક્ષ માંગ પરંતુ તેમની આ માંગ ન સ્વીકારાતા ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો બનાસકાંઠાના 125 ગામના 25,000થી વધુ ખેડૂતોએ પાણી મામલે આજે શરૂ કર્યું જળ આંદોલન પાલનપુરમાં આજે યોજાઈ હજારો ખેડૂતોની મહારેલી અને જિલ્લા કલેક્ટરને આને લઈને આવેદનપત્ર પાઠવી તળાવમાં પાણી નાખવાની રજૂઆત કરવામાં આવી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે સાથે જ ખેડૂતોએ અહીં ચીમકી પણ ઉચ્ચારી હોવાની ખબર છે કે જો પાણી નહીં નખાય તળાવમાં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે એટલું જ નહીં ખેડૂતોની આ માંગ નહીં સંતોષાય તો જિગ્નેશ મેવાણીએ પણ સરકારને આપી ચીમકી જાણીએ સમગ્ર મામલે ડિટેલમાં દર્શક મિત્રો રાજ્યના બનાસકાંઠામાં ઉનાળા દરમિયાન પાણીને લઈને ભારે વિકટ સ્થિતિ સર્જાય છે ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતોએ પાણી મુદ્દે મહા આંદોલનના કર્યા મંડાણ ધરતી પુત્રોએ ચડાવી છે સરકાર સામે બાયો જી હા બનાસકાંઠામાં પાણીની માંગ હવે ઉગ્ર બની ગઈ છે દર્શક મિત્રો ખેતી બચાવવા ઢોરોની તરસ છીપાવવા તથા પાણીના પીવાના પાણીના જે મુદ્દા છે તેને લઈને ખેડૂતોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો અને પોતાની માંગને બુલંદ કરવા યોજાઈ ખેડૂતોની મહારેલી જેને લઈને બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર તરફ કૂચ કરી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને મહારેલીમાં જોડાવા નીકળી પડ્યા દર્શક મિત્રો ભારતીય કિસાન સંઘ પ્રેરિત ખેડૂતોની આ મહારેલી યોજાઈ હતી શરૂઆત 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યાંથી થઈ ખેડૂતો દ્વારા લોકોને ઢોલ નગારા સાથે રેલીમાં જોડાવવા માટે કરવામાં આવ્યું હતું આહવાન શું છે ખેડૂતોની માંગ તે અંગે વાત કરીએ તો ખેડૂતોની બસ એક જ માંગ છે દર્શક મિત્રો કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ નર્મદા પાણીથી ભરવામાં આવે જી હા દર્શક મિત્રો ખેડૂતો છેલ્લા 25 વર્ષથી આ માંગ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી પાણી ન આપતા તેઓને ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે આપને જણાવી દઈએ કે ખેડૂતોની રેલી તો આજે યોજાઈ પરંતુ તળાવમાં પાણી ભરવાની ખેડૂતોની માંગ આજ દિન સુધી ન સંતોષાતા એક માસ અગાઉ જ કર્માવંત તળાવમાં કળશ પૂજન કરી ખેડૂતોએ જળ આંદોલનના કર્યા હતા મંડાણ આ દરમિયાન વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રિ સમર્થન સભાઓ પણ યોજાઈ અને ખેડૂતોને રેલીમાં જોડાવવા માટે કરાયું હતું આહવાન ત્યારે દર્શક મિત્રો આજે 125 ગામના 25,000 જેટલા ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી 2 કિલોમીટરની મહારેલી યોજી હતી આપને જણાવી દઈએ કે વડગામ તાલુકાનું કર્માવત તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગને લઈને કિસાન સંઘના નેજા હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર રેલી યોજીને કલેક્ટરને પાઠવ્યું હતું આવેદનપત્ર દરમિયાન જો તળાવમાં પાણી નહીં નંખાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હોવાની ખબરો સામે આવી છે ત્યારે દર્શક મિત્રો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખેડૂતો દ્વારા પાણીના મુદ્દે આટલી પ્રચંડ રેલી કાઢવા બદલ તેઓના લડવાના જુસ્સાને બિરદાવવામાં આવ્યો છે તેઓ દ્વારા જી હા દર્શક મિત્રો જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ મુદ્દે એમ કહ્યું કે ખેડૂતોના આ જુસ્સાને હું બિરદાવું છું તેઓના પ્રયાસને હું સેલ્યુટ કરું છું જી હા દર્શક મિત્રો જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની આ વાતચીત દરમિયાન આ મુદ્દે એમ કહ્યું કે ખેડૂતોના આ જુસ્સાને બિરદાવું છું તેઓના પ્રયાસને હું સેલ્યુટ કરું છું એટલું જ નહીં આ દરમિયાન ખેડૂતોની આ માંગ સંતોષવા જિગ્નેશ મેવાણીએ પણ મીડિયા સાથે વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી પાસે આખા બનાસકાંઠાના પાણીના પ્રશ્નનું સમાધાન કરવા અપેક્ષા રાખી છે અને સાથે જ જો સરકાર ખેડૂતોની આ માંગ નહીં સંતોષે તો સરકારને ઘેરવાની પણ વાત કહી છે
दर्शक मित्रों आपने जणावी दे के मेवाणीए मीडिया साथेनी વાતચીત દરમિયાન કહ્યું કે જો સરકાર ખેડૂતોની માંગ નહીં સંતોષે તો અત્યારે બધા નાગરિકો બોલ્યા છે વિપક્ષ તરીકે અમે પણ મેદાનમાં ઉતરીશું અને કરીશું આંદોલન સાથે જ આપને જણાવી દે કે અહેવાલો અનુસાર ખેડૂતોની રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટરે ખેડૂતોના આ પાણીના પ્રશ્નને લઈને સરકાર સુધી રજૂઆત પહોંચાડી ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેવા તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી આપી હોવાની પણ ખબરો છે વિજયને ખબર સાથે ફરી મળીશું।